તો આ સાથે જ કહી શકાય કે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે પોલીસ દ્વારા કહી રહ્યા છે. આ સાથે જ વાપીથી સમાચાર સામે આવી રહ્યા છે. વાપીમાં ચરીમાં બે અજાણ્યા શખ્સોએ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ બાઇકના સળગતા દુકાનમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો. સમાચાર સામે આવી રહ્યા છે. બાઇક કાર્બન ફાઈબરથી બનેલી હોવાથી સળગી ન હતી. તો વાપીની આ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. વાપી ચરીમાં દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બે અજાણ્યા શખ્સોએ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો, જેમાં બાઇક ન સળગતા દુકાનમાં આગ લગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઇક કાર્બન ફાઈબરથી બનેલી હોવાથી તે સળગી નહીં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો વાપીના છરીમાં દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ જેના કારણે આ ઘટના બની છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે. બે અજાણ્યા શખ્સોએ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બાઇક ન સળગતા દુકાનમાં આગ લગાવવાનો પણ પ્રયાસ કર્યો. આ મામલે તપાસ કરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે. જી, વાપીમાં છરીમાં દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, શેના કારણે આ કરવામાં આવ્યું, તે કારણ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ સ્મિતા, વાપીના છીરીમાં દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. બે અજાણ્યા શખ્સોએ બાઇક પર પ્રવાહી છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ પ્રયાસો થતા પણ નિષ્ફળતા મળી હતી. બાઇક ન સળગાવવાના દુકાનમાં પણ આગ લાગવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. બાઇક કાર્બન ફાઈબર ની બનેલી હોવાથી સળગી નહીં. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી સ્મિતા. જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે બાઇક કાર્બન ફાઈબર થી બનેલી હોવાથી તે સળગી ન હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો બે અજાણ્યા શખ્સોએ બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.